વેલકમ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું કેફે સ્ટાઈલ મેંગો ફ્રેપે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચાલો અને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ મેંગો ફ્રેપે બનાવવા માટે સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લેવાનું છે એમાં એક વાટકી સમારેલી કેરી ઉમેરીશું અહીંયા મેં હાફૂસ કેરીનો ઉપયોગ કર્યો છે તમારે આના બદલે કેસર કેરી ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય પાંચ થી છ જેટલા આમાં બરફના ટુકડા ઉમેરીશું બે ચમચી જેટલી ખાંડ ઉમેરીએ તમે જે કેરી ઉપયોગમાં લીધી હોય એ કેવી ગળી છે એના ઉપર ખાંડની ક્વોન્ટિટી ઓછી વધતી કરી શકો છો અહીંયા મેં જે કેરી ઉપયોગમાં લીધી એકદમ સરસ ગળી છે એટલે મેં ખાંડ ઓછી ઉપયોગમાં લીધી છે આની સાથે જ આપણે દોઢસો એમએલ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું અને હવે આને સરસ રીતે બ્લેન્ડ કરી લઈએ તમે જ્યારે પણ મેંગો ફ્રેપે બનાવો ત્યારે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરવાના બદલે આ રીતે આને મિક્સર જારમાં જ બનાવવાનું એટલે જેવું આપણે કેફેમાં મેંગો ફ્રેપે પીએ છીએ સેમ એવું ટેક્સર મળશે તો લગભગ મેં આને બે મિનિટ માટે બ્લેન્ડ કરી લીધું છે હવે આને સર્વ કરતાં પહેલાં આપણે જે સર્વિંગ ગ્લાસ ઉપયોગમાં લેવાના છીએ એમાં પણ આપણે થોડું મેંગો ક્રશ લગાવી દઈશું કમ્પ્લીટલી ઓપ્શનલ છે તમારે ના લગાવવું હોય તો સ્કીપ કરી શકો છો હવે જે મેંગો ફ્રેપે આપણે બનાવ્યું છે એ આ સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ હવે આનું ગાર્નિશિંગ કરીશું તો મેં ક્રીમને વ્હીપ કરીને પાઇપિંગ બેગમાં ભરી લીધું છે પછી એના ઉપર એકદમ ઝીણા સમારેલા કેરીના ટુકડા મૂકીશું તો આ આપણું એકદમ સરસ ટેસ્ટી અને યમી કેફે સ્ટાઇલ મેંગો ફ્રેપે બનીને તૈયાર છે આ ખૂબ જ સરસ બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે